ભારતનું બંધારણ અને તેના કાયદાઓ બધા જ લોકો માટે એક જ છે, એટલે કે બધાને સમાન રીતે લાગુ પડે છે. તે કોંગ્રેસનો કાર્યકર હોય કે પછી ભાજપનો કાર્યકર કે પછી કોઈ મોટો સરકારી અમલદાર કેમ ના હોય. પરંતુ આ વાત જાણે રાજકોટમાં કેટલાક ભાજપના કાર્યકરો ભૂલી ગયા હતા તેવું લાગી રહ્યું છે. પણ ત્યાંના આઈપીએસ અધિકારી પૂજા યાદવે આ કાયદાની સમાનતાનું ભાન આ ભાજપ કાર્યકરોને કરાવડાવ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. રાજકોટના ડીસીપી પૂજા યાદવ શહેરના કિશનપરા ચોક વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યા હતા. સામાન્ય રીતે આ ટ્રાફિક ડ્રાઈવ એટલે ચલાવવામાં આવે છે કેમ કે લોકોને ટ્રાફિક અંગેના કાયદાઓનું ભાન થાય અને જે લોકો કાયદો નથી માનતા તેમની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ડીસીપી પૂજા યાદવની આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો આવ્યા. આ બે કારને પૂજા યાદવે અટકાવી આ પછી કેટલાય બીજેપી કાર્યકરો ભગવો ખેસ ધારણ કરી ડીસીપી પૂજા યાદવની સામે આવ્યા. તેમની માંગણી હતી કે મેમો લઈ લો અને ગાડીઓને જવા દો તેવું દબાણ પણ પૂજા યાદવ પર ઊભું કરવામાં આવ્યું. આ બીજેપી કાર્યકરો રાજકોટના વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 2ના હતા. બીજેપી કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. જો કે પોલીસે તો કારને ટોઈંગ કરી લીધા બાદ દંડ ભરાવીને જ આ વાહનોને છોડ્યા હતા. અહીં ડીસીપી પૂજા યાદવે બીજેપી કાર્યકરોને રોકડું પરખાવ્યું હતું કે કાયદો બધા માટે સરખો છે. આ વિષય પર રાજકોટ ટ્રાફિક વિભાગના એસીપી જે બી ગઢવીએ શું કહ્યું છે આવો સાંભળીએ. તેમણે ભાજપની ગાડીઓની વ્યવસ્થા દરેક લોકો માટે સરખી હોય છે તે ઉત્કૃષ્ટ ઉદાહરણ રાજકોટ પોલીસ હતું. શું કહો? આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિશનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી. ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું. કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે. તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે. જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે. આપને ભલામણનો દોર પણ શરૂ થયો હતો, શું કોની કાર છે? કોની કાર છે તો એક વ્યક્તિની જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે. પીએસઆઈ આરએસ પરમાર સાહેબે એનો મેમો બનાવી દીધો છે. અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ છે જેમાં નંબર પ્લેટ પણ નથી, કાળા કાચ પણ છે. એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે શીતલ પાર્કમાં ટોઈંગ સ્ટેશને લઈ જઈશું. સર એને કઈ ચાવી નથી આપી તેવું પણ અમે 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 ક્રેન થી ઉઠાવી લેશું અને ત્યાં મુકાઈ દઈશું. ગઢવી સાહેબ શું કહેશો? અત્યારે ભાજપના જે આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ કાયદાનું સરળ ઉલ્લંઘન કરી રહ્યા છે. હવે જો અમારા માટે છે એ વસ્તુ નથી, આમ પબ્લિક કાળા કાચરા કે નંબર પ્લેટ પોલીસ ફોટો દંડ ફટકારે છે, ગાડી ડિટેન કરે છે. અમારા માટે કે પછી કઈ કાર્યવાહી? અમારા માટે પોલીસના લોકો પણ અમુક કાળા કાચ વાળી ગાડી રાખે છે. તમામ આમાં કોઈ એક એક કોઈ એક એક વસ્તુ નથી, એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળા કાચ રાખતી હોય. પોલીસ પણ રાખે તો પોલીસને કેસો કરીએ છીએ અમે, આમ જનતા રાખે તો એને પણ કેસ કરીએ. અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે, કોણ છે એ મહત્વનો નથી. તો અમે મતલબ કાળા કાચવાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી દઈએ. લોકોને શું મેસેજ આપવા માંગશો? ટ્રાફિકના નિયમોને લઈને ચુસ્ત પાલન કરવું જોઈએ. હા, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ. કાળા કાચ છે એ એલાઉડ નથી. કાળા કાચ વાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ. નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી, નંબર પ્લેટ વિના નહીં. હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જ્યારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે. અંદાજે કેટલા કેસ થયા છે સર? હવે અમને ટોટલ મારી તો ખબર પડે પણ બે ગાડી. જો કે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સ્થાનિક એમએલએ દર્શિતા શાહને ભલામણ માટે ફોન કર્યો હતો, જેને લઈને વિવાદ સર્જાતા દર્શિતા શાહે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી હતી અને સ્પષ્ટતા પણ કરવી પડી હતી. આ સાથે જ તેમણે પોલીસની કામગીરીની પ્રશંસા પણ કરી હતી. તો આ સાંભળો એમએલએ દર્શિતા શાહે શું કહ્યું છે. તો એ માટે કદાચ જો થઈ શકે તો અમને સારું પડે. ત્યારબાદ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી પણ આવ્યા અને એમણે પણ ડીસીપી એમણે એસીપી રબારી સાહેબ સાથે વાત કરી અને મેં ડીસીપી પૂજા યાદવ સાથે વાત કરી કે આ બાબતે શું થઈ શકે. પોલીસે જે કામગીરી કરી છે પોલીસની કામગીરી ખૂબ સરાહનીય છે.
રાજકોટનો એકમાત્ર પ્રશ્ન એ ટ્રાફિકનો પ્રશ્ન છે અને એ સંદર્ભે પોલીસે જે કંઈ પણ કામગીરી કરી છે એ કામગીરી સંદર્ભે મારે ડીસીપી પૂજા યાદવ સાથે વાત થઈ હતી કે આજે બે કાર ડિટેન થઈ છે એમાં શું થઈ શકે. એ લોકોએ બંને કારનો આરટીઓનો મેમો જે તે કાર ચાલક હતા એમને અમારા કાર્યકર્તાને આપેલો હતો. તે આ બાબતે આરટીઓના મેમો બાબતે પણ અમારે વાત થઈ. તો આરટીઓ ઓફિસ ગઈકાલે શુક્રવારે સાંજે 6:30 નો કાર્યક્રમ હતો એટલે આરટીઓની ઓફિસ છે એ બંધ થઈ ગઈ હતી અને ત્યારબાદ એમણે એવું જ કીધું, પૂજા યાદવે પણ કાર ચાલકને એ જ રીતે સમજાવ્યું કે આપ આરટીઓએ જઈ અને આ મેમોમાં જે દંડની રકમ છે એ દંડની રકમ આપ ભરી આપશો તો આપની કાર છે તરત જ છૂટી થઈ જશે. પરંતુ 6:30 થઈ ગયા હોવાથી આરટીઓની ઓફિસ બંધ થઈ ગઈ હતી એટલે ત્યારબાદ અમે પૂજા યાદવ જે ડીસીપી છે એમની સાથે ફરીથી પરામર્શ કરી અને એમને કીધું કે આમાં કોઈ પણ ન્યાય વિરુદ્ધનું કાર્ય કરવાનું નથી, કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરવાનું નથી. જે કાંઈ પણ કાયદાકીય જોગવાઈ હોય એ બાબતે તમે અમને માર્ગદર્શન આપો કે જેથી કરીને અમે કાર્યકર્તાને એ રીતે સમજાવી શકીએ. આથી એમણે જ અમને માર્ગદર્શન આપ્યું કે આમાં બે જોગવાઈ હોય છે કે એક તો આરટીઓએ જઈ અને દંડની રકમ ભરી દે એટલે તરત જ એમની કાર ત્યારે ને ત્યારે જ છૂટી થઈ જાય અને બીજી જોગવાઈ એવી હોય છે કે એમની ઓરિજિનલ આરસી બુક, ગાડીની ઓરિજિનલ આરસી બુક એ પોલીસ સ્ટેશનમાં જમા કરાવે અને પછી જ્યારે એ આરટીઓ ઓફિસ જઈ અને દંડની રકમ છે એ ભરે અને એ ભર્યા બાદ એ પહોંચ અમને બતાવે એટલે ગાડીની ઓરિજિનલ આરસી બુક અમે એમને પરત આપીએ ત્યાં સુધી ગાડીની ઓરિજિનલ આરસી બુક છે એ અમારા કબજામાં રહે છે. આ કાયદાકીય જોગવાઈ છે, કોઈ નિયમ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું નથી. કોઈ સત્તામાં કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ પાર્ટી હોય, તેના મંત્રીઓ કે સંત્રીઓએ સમજવું જ પડશે કે કાયદો બધા માટે એક સરખો જ છે. ખેસ પહેરવા, દબાણ ઊભું કરવું અને પછી દાદાગીરી કરવી તે યોગ્ય નથી. નમસ્કાર.